કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ સિંગાર ચાટીના ખેડૂત ભરતભાઈ ગોભલે અને તેમનો પરિવાર સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી દરેક ઋતુમાં પાકો મેળવી પગભર થયા છે. કપરાડા તાલુકાના એકદમ અંતરિયાળ ગામ સિંગાર ટાટીના રહેવાસી ભરતભાઈ દલુભાઈ ગોભલે અને તેમનો પરિવાર છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃતિની સાચા અર્થમાં જાળવણી કરી રહ્યા છે અને સાથે સાથે સારી આવક પણ મેળવી રહ્યા છે. વલસાડથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા સિંગાર ટાટીના આ ખેડૂતને સરકાર તરફથી દર છ મહિને ₹5400ની ગાયના નિર્ભાવ ખર્ચ પેટી સહાય મળે છે અને તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ યોજનાનો લાભ લઈ આ ખેડૂત હવે દરેક સિઝનમાં વિવિધ પાકોની ખેતી કરે છે. સરકાર તરફથી મળતી પ્રાકૃતિક ખેતી માટેની સહાય દ્વારા ભરતભાઈ જેવા રાજ્યના અનેક ખેડૂતોને પગભર થવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કારણે જમીન અને પ્રાકૃતિક પાકો દ્વારા સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ રહી છે. નામ દલુભાઈ શંકરભાઈ ગોભાલે, ગામ સિંગાર ટાટી, તાલુકો કપરાડા, જિલ્લા વલસાડ. આજે અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ અને જેનો અમને સરકાર તરફથી લાભ ₹5400 વર્ષ 6 મહિનાથી મળે છે. તો અમે પહેલાં ખાતર વાપરતા હતા એની જગ્યાએ અત્યારે ખાતરને છોડીને 3 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી અમે અપનાવીએ છીએ અને પ્રાકૃતિક ખેતીમાં અમને છેલ્લા 2 વર્ષથી ઘણું એવું સારું રિઝલ્ટ મળ્યું છે. તો અમે પ્રાકૃતિક ખેતીમાં રીંગણ ટામેટી પછી વાલ પાપડી વગેરે જેવા અમે પાકો લઈએ છીએ અને એમાં અમને ઘણું સારું એવું ઉત્પાદન મળે છે. તો અમને જે લાભ આપવા બદલ સરકારશ્રીને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઉનાળામાં રીંગણ ટામેટોને અમારે સૌથી વધારે ઉત્પાદન અમે એ પાકમાં લઈએ છીએ. જે અમે રાસાયણિક ખાતરથી ખેતી કરે એમાં જે ભાવ મળે એના કરતાં એમને પ્રાકૃતિક ખેતીમાં એનાથી વધારે સારા ભાવ અમે મળ્યા. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની જે આપણે સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની જે તાલીમ મળે છે એ તાલીમનો પણ અમે લાભ લીધેલ છે. જે જમાનો ટેકનિકલી વધતો જાય તે હિસાબે અમે જે સુભાષ પાલેકરની તાલીમ લીધી એના થકી અમે જે જ્ઞાન આવ્યું એ અમે ખેતીમાં અપનાવ્યું એના થકી અમારું પણ દર વર્ષે ઉત્પાદન વધતું ને વધતું જાય. જે અમે સિસ્ટમથી ખેતી કરીએ એ સિસ્ટમ અમે આગળ જતા ભવિષ્યમાં જે પ્રાકૃતિક ખેતીને ખૂબ જ અમને ફાયદો મળ્યો.